નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીની વાત ચેનલમાં હું મનસુખ સંઘાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો કે આ વર્ષે શિયાળુ સિઝનમાં ઘઉંનું વાવેતર બમ્પર પ્રમાણમાં થયેલું જોવા મળે છે. આ સાલ ઘઉંના પાકમાં પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે તેવું જણાઈ રહ્યું છે. જેમ કે અત્યાર સુધી આપણે ડાંગરના પાકમાં શરૂઆતની ગાભમારાની ઈયળ જે જોવા મળતી, જેને અર્લી શૂટ બોરર કહી શકાય, તે હાલ આ સાલ ઘઉંમાં પણ જોવા મળે છે. જે તમે અહીંયા એક અમે વિડીયો રજૂ કરશું તો કેવી રીતે ચેક કરવી તે તમે પણ જોઈ શકશો. સાહેબ, તો હવે પ્રશ્ન એ છે કે આ ગાભમારાની ઈયળને કંટ્રોલ કેવી રીતે કરવી? તો આપ સૌ લોકો તેને ફિપ્રોનિલ જીઆર 0.3% દાણાદાર જે આવે છે તેને એકરે 7.5 કિલો, એટલે કે વીઘે 3 કિલો પ્રમાણે યુરિયા ખાતર સાથે કે માટી સાથે મિક્સ કરી અને પાણી આપતા પિયત આપતા પહેલાં આપ એપ્લિકેશન કરી શકો છો, જેના ખૂબ જ સારા પરિણામો મળે છે. આ ઉપરાંત ઉપરથી છંટકાવમાં ક્લોરોસાઇપર, જે આપણે 50% ક્લોરપાયરીફોસ પ્લસ 5% સાયપરમેથી જે ટેકનિકલી કમ્બાઈન પ્રોડક્ટ અરે કંપનીની આવે છે, તેની એક પંપમાં 40 મિલી, એટલે કે 500 મિલી પર એકર પ્રમાણે છંટકાવ કરવાથી પણ તેનો સારો એવો કંટ્રોલ મળે છે. આ ઉપરાંત એમામેક્ટિન બેન્ઝોએ જે 5% જે છે એનો પણ તમે 10 ગ્રામ પ્રમાણે છંટકાવ કરી શકો છો. હવે વાત એ આપણે કરશું કે ફિપ્રોનિલ જીઆરના શું ફાયદા છે. તે ગાભમારાની ઈયળને તો કંટ્રોલ કરે છે, પણ જે પાકમાં ફૂટ આવતી હોય, એટલે કે ટીલરિંગ, જેમ કે ડાંગર છે, ઘઉં છે, તો એવા પાકમાં એ 2-3 ફૂટનો સંખ્યામાં પણ વધારો કરે છે. પ્લસ છેલ્લે સુધી જે ઘઉંનું રાડું છે એકદમ લીલું રહેવાથી અને કડક રહેવાથી તેની ઘઉંની ક્વોલિટી પણ અલગ મળે છે, એટલે લાંબી ટૂંકી આપણે વાત કરીએ તો ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે. તો આપ અચૂક આ પ્રોડક્ટનો ઉપયોગ કરશો અને તમારા પાકને સંપૂર્ણ રીતે નિયંત્રણ કરશો. આભાર.